માળિયાહાટી નાના અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા 20 ગામોમાં શાળા આરોગ્ય ચકાસણી અંતર્ગત આંગણવાડીના બાળકોના આરોગ્યને લગતી તપાસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મળતી વિગત મુજબ રાજ્ય સરકાર દ્વારા શાળા આરોગ્ય કાર્યક્રમ હેઠળ તમામ 0 થી 6 વર્ષના બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત અમરાપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર નીચે આવતા 20 ગામોની આંગણવાડીમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવતા આંગણવાડી કેન્દ્ર નંબર 153 માં તબીબો દ્વારા આંગણવાડીના બાળકોની ઊંચાઈ, વજન તેમજ આરોગ્ય અંગેની તમામ તપાસ કરવામાં આવી હતી. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર શાળા આરોગ્ય ચકાસણીને કારણે કુપોષિત બાળકોની સંખ્યામાં ઘટાડો થયો છે, તેમજ માતા અને બાળ મરણ તેમજ બીમારીની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયાના પરિણામ જોવા મળ્યા છે. અમારા પીએસટી નીતિ આવતા 20 ગામોમાં દર વર્ષે ચાલતા શાળા આરોગ્ય પ્રોગ્રામમાંનો આ એક પ્રોગ્રામ અમે આંગણવાડીમાં આજથી શરૂ કરી રહ્યા છીએ, જેમાં બાળકોને પોષણથી જે કુપોષિત બનતા હતા એ પોષણથી બાળકોને કુપોષિત અટકાવવા માટે થઈને વાલીઓ, આરોગ્ય સંસ્થા, આંગણવાડીવાળા બહેનો તમામે એવી જહેમત ઉઠાવી છે કે જે હજી ગઈ સાલ સુધીમાં ઘણા બધા બાળકો અતિ કુપોષિતને કારણે બીમાર પડતા, બીમારીને હિસાબે મૃત્યુ પણ પામતા. હાલમાં પોતાના વાલીઓ, પછી આરોગ્ય કર્મચારીઓ અને આંગણવાડી દ્વારા ચાલતા પોષણયુક્ત સપ્તાહ દ્વારા બાળકોને કુપોષિત નિયમિત પ્રમાણમાં હવે જોવા મળે છે. પહેલાં કરતાં અત્યારે હાલ ઘણો બધો ઘટાડો જોવા મળે છે. બાળકો તંદુરસ્ત રહે અને બીમાર પણ ઓછા પડે એ ધ્યેયથી સરકારનો આ એક પ્રોગ્રામ સરસ મજાનો ચાલે છે. આ પ્રોગ્રામમાં તમામ બાળકો આરોગ્યથી, કોઈ પણ બાળક આરોગ્યથી વંચિત ન રહે અને તમામને સારી એવી સારવાર મળે એ અમારો મૂળ હેતુ છે. રમેશ કારિયા સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ માળિયાહાટીના.